નમસ્કાર, ઇટ ઇઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું શ્રુતિ. સમાચારની શરૂઆત કરતા સુરત જિલ્લાના બારડોલી બસ ડેપોને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ અનલોક ચાર બાદ પણ 50% આવકમાં ઘટાડો થયો છે. પેસેન્જરના અભાવે એસટી વિભાગ દ્વારા બારડોલીના ડેપોના 84 રૂટમાં પણ અડધું અડધ રૂટ રદ કરી દેવાયા છે. અનલોક 4માં તમામ વેપાર હવે ધમધમતા થયા છે ત્યારે મહત્વનું ગણાતું એસટી વિભાગને જાણે કે ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વાત કરીએ સુરત જિલ્લાની તો જિલ્લામાં બારડોલી ડિવિઝન મહત્વનું છે, પરંતુ શરૂઆતના દિવસો બાદ હવે જાણે કોરોનાનું ગ્રહણ એસટી વિભાગને બરાબર નડી રહ્યું હોય તેમ બારડોલી બસ ડેપોની આવકમાં 50% જેટલો ઘટાડો થયો છે, જેથી એસટી વિભાગ એસટી સેવા નિયમિત રાખવા ચિંતિત બન્યા છે. આ કોરોના મહામારીને કારણે સૌપ્રથમ તો બારડોલી ડેપોના જે સ્ટાર્ટિંગમાં જે 82 શેડ્યુલ હતા તે અત્યારે કટ કરી અને 34 શેડ્યુલથી બારડોલી ડેપોનું સંચાલન કરવામાં આવે છે. 50% રૂટમાં કાપ મૂકેલો. 84 રૂટ ઉપર બસો ફરતી હતી, હાલ 34 રૂટ ઉપર બસો ફરે છે. 50% રૂટો કાપવાથી જે શાળા સ્કૂલ કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થી ટ્રીપોનું અને જ્યાં જે રૂટ ઉપર પેસેન્જરની આવક નથી તે રૂટ બી કંટ્રોલ કરેલ છે. ડેપો ખાતે કુલ 470 કર્મચારીઓ જે ફરજ ઉપર હાજર હોય તે પૈકી તમામે તમામ કર્મચારીનો રેપિડ ટેસ્ટથી કોરોના ટેસ્ટ કરાવેલ છે. તે પૈકી મારા ડેપોના 9 સ્ટાફને કોરોના પોઝિટિવ આવેલો હોય તે બધા 9 સ્ટાફને હોમ ક્વોરન્ટાઇન કરેલ છે. કુલ 84 જેટલા રૂટ ઉપર બસો દોડતી હતી, પરંતુ કોરોનાનું ગ્રહણ અને શાળા કોલેજો પણ બંધ રહેતા મુસાફરો મળતા નથી, જેથી 84 રૂટમાંથી ટૂંકાવીને હાલ 34 રૂટ ઉપર જ એસટી દોડાવવાનો નિર્ણય કરાયો છે. આવકની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ જૂનથી ઓગસ્ટમાં પ્રતિ માસ 5 લાખની આવક થતી, જેની સામે આ વર્ષે જૂનથી ઓગસ્ટમાં 50% ઘટી 2.5 લાખ જ આવક થઈ છે, જે વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કર્યાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસની ગણતરીના કલાકોમાં જ હત્યારા ભાઈની ધરપકડ કરી છે. સુરત જિલ્લામાં વધુ એક હત્યાના બનાવથી કામરેજ પોલીસ દોડતી થઈ હતી. કામરેજ તાલુકાના નવા પારડી નજીક પસાર થતી નહેરમાંથી ગતરોજ એક યુવકને હાથ પગ બાંધી નાખી દેવાયો હતો અને ઘટના સ્થળે પહોંચેલી કામરેજ પોલીસે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન મૃતક યુવાન મંગલ ઉર્ફે મંગલો વસાવા હોવાનું બહાર આવ્યું હતું. મૃતકની ઓળખ થતાં જ કામરેજ પોલીસે આ હત્યા અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કઠોર અને વેલંજા ગામની સીમમાં નહેરમાં નહેર કોલોનીની બાજુમાં એક ખૂનનો બનાવ બનેલ છે. જે ખૂનમાં સગા બંને ભાઈઓ વચ્ચે તકરાર થતાં નાના ભાઈએ મોટા ભાઈ એટલે કે મંગળ ઉર્ફે મંગો, જેની ઉંમર 20 વર્ષ છે, તેને સાથે ઝઘડો કરી હાથે પગે દોરડા બાંધી અને નહેરમાં ફેંકી દીધેલ. અને જે ગુમાનભાઈ ઉર્ફે ગુમલો જે આરોપી છે તે નાનો ભાઈ છે અને તેની સાથે અવારનવાર તકરાર થતી હોય આ ખૂનનો બનાવને અંજામ આપેલ છે. હાલ આરોપી કામરેજ પોલીસ સ્ટેશનના PI જે બી વનાર તથા સ્ટાફે ઝડપી પાડેલ છે અને તપાસ આગળની ચાલુ છે. હત્યામાં બીજું કોઈ નહીં પરંતુ મંગલ વસાવાનો મોટો ભાઈ ગોમાન ઈશ્વર વસાવા હત્યારો નીકળ્યો હતો. ગોમાન વસાવાએ જ મંગલને હાથ પગ બાંધી નહેરના વહેતા પાણીમાં નાખ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોમાન વસાવાની ધરપકડ કરી હતી. કારણ એ હતું કે મૃતક મંગલ વસાવા કામ ધંધો કરતો ન હતો અને ગામમાં જ નાની મોટી ચોરી કરતો હતો, જે બાબતે સ્થાનિકો ગોમાન વસાવાને ઠપકો આપતા હતા, જેથી ત્રસ્ત થઈને ગોમાન વસાવાએ ભાઈ મંગલની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.
સમાચારમાં આગળ વાત કરી તો કેશોદમાં પીજીવીસીએલ અને જેટકો બંને એ પ્રેડિશન્સ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરાયો હતો. વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટિકિટ નંબરતા સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેને કારણે મામલતદાર અને કાર્યપાલક ઇજનેરોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પોરબંદર અને જૂનાગઢ હેઠળની કેશોદ વીજ કંપનીની વિભાગીય કચેરીના એપ્રેન્ટિસ પરીક્ષા હોલ ટિકિટ બાબતે ગોટાળો જોવા મળ્યો છે. પરીક્ષાર્થીઓની ટ્રેનિંગ પૂરી થતા આરઈ પરીક્ષાના માત્ર 2 દિવસ જ બાકી છે અને હોલ ટિકિટ ન મળતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. જો હોલ ટિકિટ નહીં મળે તો વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, તેમજ પરીક્ષાર્થીઓ રજડી પડશે. જો પરીક્ષા નહીં આપી શકે તો વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડશે, ત્યારે વિદ્યાર્થીઓએ 12 કલાકમાં હોલ ટિકિટ મળે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. 2018-19 અંદર મારું એપ્રેન્ટિસ પૂરું થઈ ગયું છે, તાલીમ પૂરી થઈ છે, અને જે અમારી પહેલી પરીક્ષા આવે છે એપ્રેન્ટિસની, એ પરીક્ષાની અમારે હોલ ટિકિટ અમને મળેલ નથી. જે વહીવટી ગેરકાયદેસર જે ઓફિસની આપણે કામગીરી હોય છે એમાં બેદરકારીને હિસાબે અમને અત્યારે હોલ ટિકિટ મળેલ નથી. જેટકો અને પીજીવીસીએલ બેયમાં, જેટકોના અમે 17 કર્મચારી છીએ અને પીજીવીસીએલના 24 તાલીમાર્થીઓ છીએ, અમને બંનેને આ રીતના પ્રોબ્લેમ ઇસ્યુ ઊભો થયો છે. અને ઓફિસની ગેરકાયદેસર આ ગેરનીતિને કારણે અમારે 1 વર્ષ સુધી હવે એક્ઝામમાં બેસી શકીએ એમ નથી, અને 1 વર્ષ સુધી અમે આ રીતના બેરોજગાર હવે રહીએ છીએ. એટલે હવે આગળ અમારી જે માંગ છે આ, એ બદલ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એક સાથે પીજીવીસીએલને અને જેટકોના બંને તાલીમાર્થીઓએ મળીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ. મેં પીજીવીસીએલમાં 2018-19 એપ્રેન્ટિસ કરેલું છે અને આ વર્ષે મારી પહેલી એક્ઝામ હતી, પણ તેની હોલ ટિકિટ હજી સુધી અમને મળેલી નથી. અને 20 થી 21 તારીખે મારી એક્ઝામ છે અને એક્ઝામ સ્થળ અમારું અમદાવાદ અને રાજકોટ છે. જો હોલ ટિકિટ અમને 2 દિવસ પહેલાં ન મળે તો અમારે ટ્રાવેલિંગ ટિકિટ અને કઈ રીતના મેનેજ કરવું? આ તંત્રની બેદરકારી અને વહીવટી અધિકારીની બેદરકારીને લીધે અમને ટિકિટ નથી મળેલી, અને બાકી બધા ડિવિઝનોને ટિકિટ મળેલી છે, ખાલી કેશોદ ડિવિઝનને ટિકિટ નથી મળેલી. એના 24 એપ્રેન્ટિસ અને જેટકોને એપ્રેન્ટિસ, તેને હજી સુધી ટિકિટ નથી મળેલી. હાલ અમારી માંગ છે કે અમને 18 તારીખ લગનમાં હોલ ટિકિટ મળી જાય, બાકી અમારો આખો વર્ષ ફેલ જશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. સમાચારમાં આગળ વાત કરી ધનિરાની શ્રદ્ધા હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાનું મોત નિપજતા મહિલાના પરિવારજનોએ હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો, તો બીજી તરફ ડોક્ટરે મૃતકના પરિવારને લાખો રૂપિયા આપી પતાવટ કરી હોવાની વાતે ધનિરામાં વેગ પકડ્યું છે. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ લાખણી તાલુકાના ભાકડિયાલ ગામે રહેતા જવરીબેન ઠાકુર નામના દર્દીને ધાનીરાની શ્રીતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તે બાદ તેની કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ આ મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટર દ્વારા એક નહીં પરંતુ 2 વખત ઓપરેશન કરવામાં આવ્યું છે અને 2 વખત ઓપરેશન કરતા મહિલાની હાલત બગડી, જેને કારણે વધુ સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં તેનું મોત નિપજતા ઠાકોર સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો મૃતકની લાશને લઈને ધાનેરા આવી પહોંચ્યા હતા. મૃતકની લાશને હોસ્પિટલમાં મૂકી હોબાળો મચાવ્યો હતો. તે બાદ તમામ લોકો રસ્તા ઉપર ઉતરી આવતા રસ્તા ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી મામલો ઠારી પાડ્યો હતો, તો બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં પણ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ડોક્ટરની બેદરકારીને કારણે જ મોત નિપજ્યું છે. ખૂન નો બાટલો હતાડી નાખ્યો. ભરતભાઈ
મારી જવાબદારી કોઈ થાય છું હવે કે સિરિયસ કરી પાછો આપી દીધો તમે આલંદરાય જવાબદારી લખી નાખી જવાબદારી મારી લખી નાખી તમારી બેદરકારીના કારણે દસ કાપી નાખી દે જયારે મોથણનું ઓપરેશન થાય ત્યારે એની અંદર બ્લેડ બંધ થઈ જાય છે આ લોકો કે ઉપર થોડાક બ્લેડ હતો બરોબર હતી બ્લેડ આપણે ઉપર લઈ લઈએ કે મેં કીધું કે તમે બ્લેડ દાખલા તરીકે ક્યાંથી આવ્યા છો ઓછું તો આપણે ઓપરેશન કરવાનો બ્લેડ તો બંધ થઈ ગયા છે માસિક નથી આવતા તો બ્લેડ આવ્યો ક્યાંથી આ બ્લેડ આવ્યો ક્યાંથી તો એ જગો અંદર કોઈ રહી ગયું છે કે અને કોઈ કણ ઘટી ગયા કે કણ ઘટ્યા તમારી બેદરકારીના કારણથી આ પેશન્ટ એક્સપાયર થયો છે વાઇટ ફૂલ બોલો એટલે આવી બધી બધું પોલમ પોલા ચલાવે બરોબર છે અને વસ્તી પણ એટલે સમજે કોઈ નહીં બરાબર છે એટલે આ લોકો ધક્કો મારી દીધો ધક્કો મારી દીધો બરોબર આ નવા નવા છોકરાની માલ મરી ગઈ બરાબર છે એ લોકોનું શું થાય હાલમાં તો કાયદેસરને પગલે લ્યો અને કાયદેસરની કાર્યવાહી કરો એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરને પગલે લ્યો આપણે બરોબર છે આ મીડિયાના માધ્યમ આપણે એવું બોલ્યું છે બરોબર છે સમગ્ર બાબતને લઈને અમારી ટીમ દ્વારા ધાનીરાની શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર દિનેશ પટેલનો સંપર્ક કરતા તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોના આક્ષેપો પાયા વિહોણા છે અને મહિલાનું મોત નિપજતા રોષી ભરાયા છે અને મારા ઉપર ખોટો આક્ષેપ કરી રહ્યા છે તો હવે તમે જ સાંભળો શું કહે છે હોસ્પિટલના ડોક્ટર દિનેશ પટેલ હવે આક્ષેપ તો કોઈ પણ કરી શકે તમે પણ મારા ઉપર કરી શકો હું તમારા ઉપર કરી શકું બરાબર આક્ષેપ એ કોઈ એ નિર્ણય નથી નિર્ણય કરવાનું કામ કોર્ટનું છે બરાબર એટલે પણ આ દર્દીઓને પોતાનો સ્વજન ગુમાવવાથી આક્રોશ થયો છે બરાબર અને મારા ઉપર આક્ષેપ કર્યો છે કે તમે નેગ્લિજન્સથી આ કામ કર્યું છે પણ અમે પૂરી મેડિકલ જે સાયન્સમાં અમે ભણ્યા છીએ એ મુજબ જ અમે કામ કર્યું છે અને ઓપરેશન પછી એને કોમ્પ્લિકેશન થયું સાતમા દિવસે તો અમે એને અમારી ભાષામાં કહેવાય DIC કે જેમાં ખૂન ગંઠાય નહીં એટલે ખૂન એને બંને પડે અને ઇન્ફેક્શન થયું એને લીધે શોકમાં થયું BP ડાઉન થયું એટલે અમે બધી ટ્રીટમેન્ટ કરી છે અહીંયા બધા ખૂનના બાટલા ચડાયા પ્લેટલેટ ચડાયું અને પછી અમે સારવાર ICU આગળ સારવાર સઘન સારવાર માટે આગળ મળ્યા ત્યાં એ લોકોએ સારવાર કરી અને સંજોગો વસાત જે દવા છે એ લાગુ ન પડવાથી દર્દીનું મોત થયું સવારે આજ સવારે એમાં જે સાયન્ટિફિકલી અમે મેડિકલ સાયન્સમાં ભણ્યા છીએ એ પ્રમાણે જ અમે દવા કરી છે અમે કંઈ એમાં નેગ્લિજન્સ કરી નથી અને અમે દર્દીને બચાવવા માટે જ પૂરો પ્રયત્ન કર્યો હતો પણ અમને સફળતા મળી નથી એટલે એમાં એકદમ તદ્દન પાયાવિહોણાની વાત છે બરાબર અને એમાં અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ આક્ષેપને ડોક્ટરે પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે મૃતકના પરિવારજનો તેના ઉપર ખોટો અને પાયા વિહોણો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ ધાનેરામાં ચોરીને ચાટે કે એક જ વાત સાંભળવા મળી રહી છે કે ડોક્ટર પર આક્ષેપો પાયા વિહોણા તો હતા અને ખોટા આક્ષેપો હતા તો મૃતકના પરિવારજનોને લાખો રૂપિયા કેમ આપ્યા મૃતકના પરિવારજનોને લાખો રૂપિયા આપી પતાવટ કરી હોવાની વાતે ધાનેરામાં વેગ પકડ્યું છે જો સાચે જ ડોક્ટરની બેદરકારીથી નથી તો ડોક્ટર કાનૂની કાર્યવાહીથી ડર્યા જ કેમ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે ડોક્ટરે મૃતકના પરિવારજનોને લાખો રૂપિયા આપ્યા અને લાખો રૂપિયાની સાથે સાથે ડોક્ટરે દાન કરવાનું પણ મૃતકના પરિવારજનો સમક્ષ સ્વીકાર્યું છે આ સમગ્ર ઘટનાને જોઈને એવું લાગી રહ્યું છે કે પૈસાના જોરથી બધું જ સમાધાન થઈ શકે છે પરંતુ ધાનેરામાં એક વર્ષમાં આવી જ રીતે અલગ અલગ હોસ્પિટલમાં 2-3 મહિલાઓના મોત નિપજતા હોય છે મોટાભાગના ડોક્ટરો લેતી દેતી કરી સમાધાન કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નવા આવેલા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સી દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ધાનેરા સ્થાનિકોની માંગ છે કોઈ ડોક્ટર ની ભૂલ છે નસ કાપી નાખી દે બીજું કોઈ તુમાર નથી કોઈ પટાવવાની વાત કરવાની કોઈ જ નથી નસ કાપી નાખી દે ડોક્ટરે સિસ્ટર ને ભણાવવાનું છે બાજુ સિસ્ટર ને ભણાઈ પાછું નીકળી જવાનું છે બારે ગોટા મારી પાસે દર્દી મેલી જીતેલી પાછળ
सुरेश कल्चर एंड इस गुजरात न्यूज बनासकांठा। शबीर अहमद राठौर तेना परिवार साथे भांडेर गाम पासे आवेला तड़ाव मां आत्महत्या करवा माटे पड़्या। त्याज नजीक मां गायो चरावता लोको जोई जता स्थानिक ग्रामजनो जाण करता स्थानिक तरवैयाए पांचमांथी त्रण लोकोने बचावी लेवामां आव्या हता, જ્યારે બે બાળકોના મોત નિપજ્યા હતા। પોરબંદરના શબીર અહમદ રાઠોડ, તેની પત્ની રૂક્ષાના શબીર રાઠોડ, તેમનો નાનો પુત્ર અહેમદ શબીર રાઠોડ આ ત્રણેય બચી જવા પામ્યા છે, જ્યારે શબીરની પુત્રી રેહાના અને પુત્ર મોહમ્મદનું મોત થયું છે। તેમના મૃતદેહને પીએમઆરથી ધોરાજીના મોટી મારડ ખાતે ખસેડાયા છે। પાટણવાવ પોલીસ પીએસઆઈ વાય બી રાણાએ જણાવ્યું હતું કે આ પરિવાર પોરબંદરથી આવ્યો છે અને આર્થિક સંક્રમણના કારણે આપઘાત કરવા મજબૂર બન્યો છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી। સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ સહેલી તથા અર્બન હેલ્થ સેન્ટર પ્રાતિજના સંયુક્ત ઉપક્રમે રેપિડ કિટ દ્વારા રહીશોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે। પ્રાંતિજ નાની ભાગોળ આટિયાવાસ ખાતે આવેલા શ્રી લિંબજ માતાના મંદિરના હોલમાં પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ સહેલી તથા પ્રાંતિજ આરોગ્ય અર્બન હેલ્થ સેન્ટર પ્રાંતિજ દ્વારા આજે રેપિડ કિટ દ્વારાના નાની ભાગોળ વિસ્તારોના રહીશો તથા વેપારીઓનો ફ્રી કોરોના કેમ્પ યોજાયો હતો, જેમાં વિસ્તારના સહિત વેપારીઓના રેપિડ કિટ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરાયો હતો। તો જાયન્ટ્સ ગ્રુપના પૂર્વ પ્રમુખ વજીશ ભાવસાર, જાયન્ટ્સ ગ્રુપ સહેલીના પ્રમુખ હર્ષા ભાવસાર, મંત્રી હેમાંગી ભાવસાર, પૂર્વ ફેડરેશન પ્રમુખ શિલ્પા શર્મા, સુનિલદાસજી મહારાજ, પિયુષ શાહ, કમલેશ પાલાણી, ડોક્ટર અમિત પરમાર, આરજે ઝાલા, રીટા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ। તો હાલના સમાચારો વસાટનું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।